વાત કરીએ ભાવનગરની, ભાવનગરમાં નિમુબેનની સભામાં રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે. ક્ષત્રિય યુવાનો કાળા વાવતા સાથે પહોંચ્યા હતા. આજે રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ભારે વિરોધ વચ્ચે તેમનું નામાંકન પત્ર કરી દીધું છે અને રાજકોટમાં શક્તિ પ્રદર્શન સાથે ક્ષત્રિયોને અપીલ પણ કરી હતી કે અમને ક્ષત્રિય સમાજની જરૂર છે. તો એવામાં બીજી તરફ ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. ક્ષત્રિય સમાજે આંદોલનના પાર્ટ 2 ને લઈને ચીમકી પણ આપી છે. આ વચ્ચે આજે ભાવનગરમાં ભાજપના લોકસભાના ચૂંટણીના ઉમેદવાર નિમુબેનની સભામાં હોબાળો થયો હતો. ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવી રૂપાલા પ્રત્યે વિરોધ નોંધાવ્યો હતો. આજે ભાવનગરના ઉમેદવાર નિમુબેન બાંભણિયા ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. નિમુબેન પોતાના ઘરે મંદિરના દર્શન અને પૂજા પાઠ કરીને સભા સ્થળે જવા રવાના થયા હતા. નિમુબેનની સાથે ભાજપના શહેર પ્રમુખ સહિત લોકો જોડાયા હતા. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા એવી સ્કૂલના મેદાનમાં સભા યોજી હતી, પરંતુ આ સભામાં રૂપાલાનો વિરોધ જોવા મળ્યો અને આ દરમિયાન ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. સભા દરમિયાન એક બાજુ મનસુખભાઈની સ્પીચ શરૂ હતી અને બીજી બાજુ ભારે હોબાળો થયો. એટલું જ નહીં, તળાજા તાલુકાના ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ અને ક્ષત્રિય સમાજના આગેવાન રવિરાજસિંહ ગોહિલે સ્ટેજ પર ચડી તેમનું રાજીનામું જિલ્લા પ્રમુખને આપ્યું હતું. મનોહરસિંહ ગોહિલ, લાલભા, ભાવનગર. 16 એપ્રિલ એટલે આજનો દિવસ. આજનો દિવસ ક્ષત્રિય સમાજના એક યુવાન તરીકે હું આજના દિવસને બ્લેક ડે ગણીશ. કારણ કે જે વ્યક્તિએ માતાઓ અને દીકરી બાઓ માટે જે અભદ્ર ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજની અને ક્ષત્રિય સમાજની અસ્મિતાને જેને લાંછન લગાડવાનો પ્રયત્ન કર્યો છે, એવા પરસોત્તમ રૂપાલા આજે રાજકોટ ખાતે પોતાનું ફોર્મ ભરવા જઈ રહ્યા હોય ત્યારે હું ગુજરાતના સમગ્ર રાજપૂત સમાજને એક વાત કહેવા માગું છું કે આજના દિવસને હું પોતે વ્યક્તિગત રીતે કાળો દિવસ તરીકે મનાવવાનો છું અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આજના દિવસને કાળા દિવસ તરીકે ઉજવે. જે સમાજે, જે ક્ષત્રિયોએ પોતાના રાજાઓએ રજવાડાઓ દાનમાં આપ્યા, એ માત્ર એક પક્ષ પાસે એક વ્યક્તિની ખાલી ટિકિટ કાપવાની માંગણી કરતી હોય ત્યારે જો એ પક્ષ સામે જીદ લઈને બેઠું હોય તો અમે પણ રાજપૂત છીએ. અમારી જીદ કાયમી માટે અલગ જ હોય અને અમારી પણ જીદ છે કે અમે કોઈ પણ સંજોગોમાં છેલ્લે અમારે સમગ્ર દેશની અંદર કમલ કા ફૂલ હમારી ભૂલનો સ્લોગન આપીને જ અમે જમશું. કાળા કપડાં પહેરીને વિરોધ દર્શાવે શું કહેશો બાબુ? તમે સમજો, આજે 16 એપ્રિલ જે વ્યક્તિએ ક્ષત્રિય સમાજની માતાઓ અને બહેનો માટે જે અભદ્ર ટિપ્પણી કરી છે, ક્ષત્રિય સમાજની અસ્મિતાને જેને લાંછન લગાડવાનો પ્રયત્ન કર્યો છે, એવા પરસોત્તમ રૂપાલા જ્યારે રાજકોટ ખાતે ફોર્મ ભરવા જઈ રહ્યા હોય એટલે આજનો દિવસ એટલે કાળો દિવસ તરીકે ક્ષત્રિય સમાજ ઉજવશે. અને સૌ ક્ષત્રિય સમાજના યુવાનોને કહેવા માગું છું કે આજે સૌ કાળા કપડાં પહેરી અને કાળો દિવસ બ્લેક ડે મનાવે.